ખાલી યુનિટ બે મેથડ એક વેગ અને પ્રવેગ આધારિત એમસીક્યુ એમાં આપણા લિથાનું આપણે 51મા ક્રમના એમસીક્યુનું સોલ્યુશન કરશું. રકમ 21 એક કણનું સ્થાનાંતર એક સમય સાથે નીચેના સૂત્ર અનુસાર બદલાય છે. એટલે એક્સ તમને આપ્યો છે એ ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી પ્લસ બી ઈ રેસ ટુ પ્લસ બીટા ટી, જ્યાં એ બી આલ્ફા બીટા ધન અચળાંકો છે. તો કણનો વેગ ખાલી જગ્યા હોય, નીચે વિકલ્પ આપ્યા છે, સમય સાથે ઘટે છે, સમય સાથે વધે છે, આલ્ફા અને બીટાથી સ્વતંત્ર છે, શૂન્ય જ્યારે આલ્ફા બરાબર બીટા હોય ત્યારે. એટલે વેગ મેળવવાનો છે. તો વેગ મેળવવો તો મારી અગર એક જ સૂત્ર હોય, વી બરાબર ડીએક્સના છેદમાં ડીટી. હાલો આ ડી બાય ડીટી એક્સની કિંમત તમને આપી છે એ ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી પ્લસ બી ઈ રેસ ટુ બીટા ટી. હવેનું વિકલન આવડવું જોઈએ. આ પહેલા પદનું વિકલન, સરવાળાનો કાર્ય નિયમ, પહેલાં આનું વિકલન, સરવાળાનો અચળ સંખ્યાનો બે કરીને ભેગું મૂકી દઉં છું, એટલે આનું વિકલન થાય, એટલે એ આગળ એમાં. એટલે પહેલું સ્ટેપ આવશે ડી બાય ડીટી ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી પ્લસ આનું વિકલન એમાં બી આગળ ડી બાય ડીટી ઈ રેસ ટુ બીટા ટી. આવું પ્રમાણિત સૂત્ર મેં કર્યું, ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ હોય તેનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય, અને એક્સની જગ્યાએ જો કોઈ બીજું પદ હોય તો વિકલન પ્રમાણિત સૂત્રની જેમ જ કરી નાખવાનું, પણ એક્સનો સહગુણક હોય બાજુમાં મૂકવું, અથવા એનું વિકલન આનું ઉપરનું વિકલન બાજુમાં મૂકવું. તો અહીંયા તમે વિકલન કરશો ને તો ઈ રેસ ટુ એક્સ જેવું હોય તો એનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. ભાઈ ટીનો ટીની જગ્યાએ બીજું પદ હોય, ટીનો સહગુણક એ બાજુમાં તમારે મૂકવો જો હોય, પ્લસ બી આ ઈ રેસ ટુ એક્સ તો ઈ રેસ ટુ એક્સ જ થાય, ટીનો સહગુણક બાજુમાં મૂકવો જો હોય. એટલે થઈ ગયું વી બરાબર, હવે અહીંયા થયું આ પ્લસવાળું પદ પહેલાં લખો, આ બી બીટા ઈ રેસ ટુ બીટા ટી, આ માઇનસ આવશે એ આલ્ફા, અને આ છેદમાં લઈ જાઉં એટલે પ્લસ ઘાત થઈ જાય. હવે માની લો કે આમાં સમય વધે તો વેગમાં શું ફેર, જોજો આલ્ફા અને બીટાથી સ્વતંત્ર નથી. આ વેગના સૂત્રમાં આલ્ફા અને બીટા બે આવે છે, એટલે એનો મતલબ એમ કે સી ને ડી વિકલ્પ તો આવવાના જ નથી, કાં સમય સાથે વધે ને કાં સમય સાથે ઘટે. તો સમય વધારો, સમય વધે તો આ પદ શું થાય, સમય વધે ને એટલે અહીં ઘાત વધતી જાય, તો આ પદ આખું વધે તો આખી કિંમત શું થાય, આ વધતી જાય, અને આ કિંમત સમય વધે તો છેદની કિંમત વધતી જાય, તો આખી કિંમત શું થતી જાય, ઘટે. તો આ વેગ શું થાય, આ કિંમત વધે જ જાય અને આ કિંમત ઘટે જ જાય, તો આ ઓવરઓલ કિંમત શું થાય, વધતી જાય. બરાબર છે, સમય સાથે વેગમાં વધારો થાય, આ જવાબ આવશે. એટલે વિકલન આવડતું હોય તો થાય.